विद्यार्थी मित्रों विभाग सी अने प्रश्न नंबर 39 विभाग सी आपणा त्रण गुणनो जे आखो विभाग छे जेमां आपणे कोई पण पसंदगीना 6 प्रश्नो लखवाना छे એમાંનો 39મો પ્રશ્ન છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વર્ણવો. આ દિવ્યાંગ એટલે એક સમયે જેને વિકલાંગ શબ્દ વપરાતો હતો આજે એની જગ્યાએ દિવ્યાંગ શબ્દ વપરાય છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જે સરકારે જે કંઈ પગલાંઓ ભર્યા છે, જે યોજનાઓ અમલમાં મૂકી છે, મિત્રો આપેલા ચિત્રોની અંદર આપણને સીધી જ ખબર પડી જાય છે કે દિવ્યાંગ બાળકો પણ આપણે ત્યાં પેરા ઓલિમ્પિક્સ, અહીંયા એક મેં ચિત્ર મૂક્યું સરસ મજાનું, ઇન્ડિયાઝ મેડાલિસ્ટ ફ્રોમ ટોક્યો પેરા ઓલિમ્પિક. એટલે કે આજે 2020ની અંદર જે પેરા ઓલિમ્પિક થયો એની અંદર ઇન્ડિયાના જે સ્ટાર ખેલાડીઓ હતા એમાંના સૌથી પહેલા જે અવની જે શૂટિંગની અંદર આર ટુ વિમેન્સ 10 મીટર એમાં એને ગોલ્ડ મેડલ મેળવ્યું છે. સુમિત છે જેને ઝેવેલિયન થ્રોની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યું છે. મનીષ નરવાલ છે, પ્રમોદ ભગત છે અને કૃષ્ણા નાગર છે. આ પાંચે પાંચ એવા છે જે દિવ્યાંગ છે અને દિવ્યાંગો છે છતાંય ટોક્યોની અંદર જે પેરા ઓલિમ્પિક્સ છે એની અંદર ક્રિકેટ છે એની અંદર આ રીતે ઉપરનું ચિત્ર પણ તમને બતાવું છું કે ક્યાંક ને ક્યાંક એમની વચ્ચે વ્હીલચેર હરીફાઈ છે એની અંદર પણ વિજેતા આની અંદર આ અલગ અલગ ભારતના ગોલ્ડ મેડાલિસ્ટ જે પેરા ઓલિમ્પિકમાં જીતેલા હોય અને ભારતનું ગૌરવ વધાર્યું હોય એવા આ દિવ્યાંગ બાળકો. મિત્રો બંધારણની અંદર એક સુધારો કરવામાં આવ્યો કે જે તમે અત્યાર સુધી જે બાળકોને વિકલાંગ શબ્દ વપરાતો હતો એ થોડો આપણને ઓકવર્ડ લાગતો હતો એટલે બંધારણની અંદર એક જોગવાઈ કરવામાં આવી કે હવે પછીથી કોઈ બાળકને વિકલાંગ ન કહેતા એના માટે દિવ્યાંગ શબ્દ વાપરવાનો રહેશે. જોઈએ તો કે દિવ્યાંગ બાળકોને સરકારે કઈ કઈ સુવિધાઓ આપી છે એની વાત આપણે કરવાની છે. તો ગવર્મેન્ટ દ્વારા દિવ્યાંગ બાળકોમાં શાળાઓમાં પ્રવેશ આપવો, અભ્યાસ અને અભ્યાસ રમત ગમત જેવી પ્રવૃત્તિમાં સમાન તક આપવી, પહેલો મુદ્દો લખશું આપણે કે ભાઈ દિવ્યાંગ બાળકો હોય તો એના માટે શાળાઓમાં પ્રવેશ આપવો, એને દરેક શાળાની અંદર બધી શાળાઓમાં એને મુક્ત પ્રવેશ આપવો જોઈએ અભ્યાસ માટે અને અભ્યાસેતર રમત ગમત, અભ્યાસથી અભ્યાસ ઇતર અભ્યાસ સાથે બીજી પણ રમત ગમતની પ્રવૃત્તિઓમાં સમાન તક આપવામાં આવે, એક સરખી તક મળે એ ધ્યાન રાખવાનું છે પહેલો મુદ્દો આપણે. કે ભાઈ અહીંયા સરકારે એને સુવિધા આપવા જઈ રહી છે એટલે કે આપણો પ્રશ્ન છે વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ. વાણી વર્તન અને વ્યવહારમાં દિવ્યાંગ સાથે ભેદભાવ નહીં રાખવા, વાણીમાં વર્તનમાં અને વ્યવહારમાં ભેદભાવ નહીં. કોઈ વ્યક્તિ કોઈ બાળક દિવ્યાંગ છે, હેન્ડીકેપ છે, પીએચ છે, ફિઝિકલી હેન્ડીકેપ, શારીરિક ખોટકા પણ ધરાવે છે, હાથમાં ખોટકા પણ છે, પગમાં ખોટકા પણ છે, માનસિક રીતે ધીમો શીખનાર છે, તો એની સાથે કોઈ પણ પ્રકારનો વાણી વર્તન કે વ્યવહારમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં એ પ્રકારની નીતિ. એટલે દિવ્યાંગ બાળક માટેની વાત કરતો હોય ત્યારે પેરા ઓલિમ્પિકની અંદર પણ જો ભારતનો દેખાવ ખૂબ સરસ દેખાય છે એવી રીતે એમની વચ્ચેની પ્રતિસ્પર્ધાઓમાં ભારતનું ગૌરવ કહી શકાય એ પ્રકારના ઘણા બધા ખેલાડીઓ કે જેને ભારતની પણ નામના વધારી છે. આગળ વધીએ. દિવ્યાંગ બાળકોને શાળાઓની અંદર ભૌતિક સુવિધાઓના સરવાળાથી સરળતાથી ઉપયોગ કરી શકે, ભૌતિક સુવિધાઓ એટલે એમના માટે એક તો ઢાળવાળો રેમ્પ બનાવો. તમને ખ્યાલ છે આપણે પગથિયા ચડી શકીએ, આ દિવ્યાંગ બાળક છે પગથિયા ન ચડી શકે એટલે એની માટે રેમ્પ બનાવવામાં આવે. અવર જવર માટેની અડચણો દૂર કરવી, એને વચ્ચે ક્યાંય આવવા જવા માટે ડિસ્ટર્બન્સ ન થાય. બેસવાની ખુરચી અને બેન્ચ એની અલગ બનાવી, આપણા જેવી નહીં. એમના માટેના શૌચાલયો અને બાથરૂમો પણ એમની અનુકૂળતા મુજબના બનાવી આપે. શાળા કક્ષાએ જો દિવ્યાંગ બાળકો ભણતા હોય તો એના રૂલ્સ છે. તમે દિવ્યાંગ બાળકો માટેની શાળાઓ કદાચ જોઈ હશે, મોટાભાગે અલગ શાળાઓમાં આ લોકોને ભણાવવાનો આગ્રહ વધારે રાખવામાં આવે છે કારણ કે એમની કાળજી લેવાય અને એમના માટે અલગથી વધારાના શિક્ષકો પણ ત્યાં નિયુક્ત થયેલા હોય જેથી એમને સરળતાથી કાળજી લઈ શકાય એ માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગ સુવિધાઓ રાખવામાં આવશે. દ્રષ્ટિ ક્ષતિ, શ્રવણ ક્ષતિ અને બધિર અંધતા, મુક બધિર આપણે કહીએ ને મૂંગા ને બેરા, એમના માટે સંજ્ઞાઓની લિપિ વગેરે દ્વારા સમજી શકે યોગ્ય શિક્ષણ, એમના માટે શાળાની અંદર શિક્ષણની પદ્ધતિ બદલાવી પડશે કારણ કે ધીમા શીખનાર હોય, કારણ કે એમની કંઈક ને કંઈક મર્યાદાઓ હોય એટલે એમના માટે તમારે અલગ સુવિધાઓ ઊભી કરવી પડશે. એટલે એને યોગ્ય શિક્ષણ આપવા માટે એમના માટે અલગ ટેકનિક્સ, એમના માટે અલગ લિપિ ઊભી કરવી પડશે. દિવ્યાંગ બાળકોની સતત અને સર્વગ્રાહી પ્રગતિનું નિરીક્ષણ કરવાનું કે ભાઈ એના અભ્યાસમાં વધારો સતત થઈ રહ્યો છે, એની શીખવાની શક્તિ વધી રહી છે,
એનો તમામ પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, એમનો માનસિક વિકાસ થઈ રહ્યો છે, એમનો શારીરિક વિકાસ થયો છે, એમનો બૌદ્ધિક વિકાસ થયો છે. આ બધી બાબતો એને કહેવાય સર્વગ્રાહી મૂલ્યાંકન, એ કરવું પડશે. સામાન્ય વિદ્યાર્થી કરતાં એમને અલગ સુવિધા આપવી પડશે. દિવ્યાંગ બાળકોની શારીરિક મર્યાદાઓ મુજબ એને વાહનની સગવડ પૂરી પાડવી, કારણ કે એ ચાલી ન શકતા હોય એવી ખામી ધરાવતા હોય, હલનચલન ન કરી શકતા એવી ખામી ધરાવતા હોય, તેમના માટે સ્પેશિયલ વાહનોની સુવિધા કરવી પડશે અલગથી. અને અંતિમ મુદ્દો લખીએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય માટે શાળા જતા બાળકનું દર 5 વર્ષે સર્વે કરવાનું. શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે બાળકોનું દર 5 વર્ષે સર્વે કરવાનું છે, કારણ કે એ બાળક વચ્ચેથી અભ્યાસ છોડી નથી દેતો ને, કોઈ શાળાની અંદર અગવડતાના કારણે અભ્યાસથી દૂર નથી થયો ને, આ બધી વસ્તુનું આપણે મૂલ્યાંકન કરવાનું છે. આપેલા પ્રશ્નની અંદર આપણે એ સમજી શકીએ કે ભારતની અંદર આવી દિવ્યાંગતા ધરાવતા બાળકોની સંખ્યા 3-4% છે, કુલ વસ્તીના 3-4% આપણે ત્યાં દિવ્યાંગો છે. આ જ પરિસ્થિતિમાં જાપાનમાં કંઈક અલગ છે, જાપાનમાં 6-7% દિવ્યાંગો છે. કારણ છે જાપાનના શહેરો ઉપર ફેંકાયેલા અણુબોમ હિરોશિમા અને નાગાસાકી. 6 ઓગસ્ટ 1945 રોજ અમેરિકા દ્વારા જાપાનના 2 શહેરો ઉપર અણુબોમ ફેંક્યા. મિત્રો, અણુબોમ એવી વસ્તુ છે જેની 7 પેઢી સુધી અસર રહે છે, જેના કારણે આ રેડિયોએક્ટિવ કિરણના કારણે જાપાનની અંદર આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોની સંખ્યા આંકડો ખૂબ જ મોટો છે. એટલે દિવ્યાંગ બાળકોની સંખ્યા છે એ જાપાન શહેરની અંદર વધુ હોવાનું કારણ, ત્યાં અણુબોમની અસર, રેડિયોએક્ટિવ કિરણોની અસરના કારણે આ દિવ્યાંગ બાળકો છે એમની જનસંખ્યા ત્યાં વધુ જોવા મળે છે. ફરીથી રિપીટ કરું છું આખો પ્રશ્ન કે ભાઈ એમને શાળાઓમાં પ્રવેશ આપવો, સમાન તક આપવી, વાણી વર્તન વ્યવહારમાં એમની સાથે કોઈ ભેદભાવ ન કરવો, ભૌતિક સુવિધાઓ સરળતાથી ઉપયોગ કરી શકે એવી રીતે ઢાળવાળો રેમ્પ બનાવવો, અવર જવરની અડચણો દૂર કરવી, બેસવાની ખુરશી બેન્ચની વ્યવસ્થા કરવી, અલગ શૌચાલયો અને બાથરૂમ વગેરેની સુવિધાઓ પૂરી પાડવી, દ્રષ્ટિ ક્ષતિ, શ્રવણ ક્ષતિ અથવા બધિરાંધતા એટલે કે મુખ બધિર અથવા તો મૂંગા બહેરા અથવા તો આંધળા એ પ્રકારની ખામી ધરાવતા હોય તો એમના માટે અલગ સંજ્ઞાઓ અને લિપિનો ઉપયોગ કરવો, યોગ્ય શિક્ષણ આપવું, એમનું સતત ને સર્વગ્રાહી નિરીક્ષણ કરવું, અને અંતિમ એમની શારીરિક મર્યાદાઓ જાણી અને વાહનની સુવિધા આપવી, અને શિક્ષણથી વંચિત ન રહે એટલે દર વર્ષે દર 5 વર્ષે એમનો સર્વે કરવો. અહીંયા આપણો પ્રશ્ન નંબર 39 છે એ આપણે પૂર્ણ કરશું. દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી સરકાર તરફથી મળતી આ સુવિધાઓ ગવર્મેન્ટ તરફથી શાળા કક્ષાએ એમની અલગ શાળાઓ સ્થાપી અને એ શાળાઓની અંદર એમને અલગ સુવિધાઓ આપવાની રહેશે. આ વિભાગ બીનો પ્રશ્ન નંબર 39 આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ.